ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ ઘણો વધી ગયો છે. અન્ય રાજ્યમાં ડોન અને ખંડણીખોર હશે, પણ આપણા ગુજરાતમાં વ્યાજખોરોમાં જ વધુ આવી જાય તેવા માથાભારે શખ્સો છે. સુરેન્દ્રનગરમાં એક વ્યાજખોર એક વ્યક્તિ પર હુમલો કર્યો અને લૂંટ કરીને ફરાર થઈ ગયા. જો કે ગણતરીના દિવસોમાં કાયદાના સકંજામાં આવી ગયા. તો કોણ છે આરોપીઓ અને શું હતો મામલો, જોઈએ આ રિપોર્ટમાં. આ ઘટના સુરેન્દ્રનગરની છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ છે કૌશલભાઈ ઠાકર. તે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલા શંખેશ્વર પાર્કમાં વર્ષોથી પોતાના પરિવાર સાથે રહે છે. કૌશલભાઈ પોતે બ્રાહ્મણ હોય, કર્મકાંડ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ 3 દિવસ પહેલા તેમના પર હુમલો થયો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. હુમલો અન્ય કોઈ નહીં પરંતુ વ્યાજખોરોએ કર્યો. જો કે હવે હુમલો કરનાર વ્યાજખોરો પણ પોલીસના સકંજામાં આવી ગયા છે. શા માટે માર માર્યો? કહાનીની શરૂઆત થોડા સમય પહેલા થઈ હતી. કૌશલભાઈને પૈસાની જરૂરિયાત હોવાથી બોટાદ જિલ્લાના બલભીપુર તાલુકાના પાણવી ગામે પોતાના મોસાળની બાજુમાં રહેતા હતા. 3 શખ્સો પાસેથી કટકી કટકી અંદાજે રૂપિયા 5,20,000 વ્યાજે લીધા. કૌશલભાઈના જણાવ્યા અનુસાર તેઓએ નિયમિત વ્યાજ ચૂકવતા લીધેલ રકમ પરત પણ આપી દીધી, છતાં વ્યાજખોરોએ અવારનવાર રૂપિયાની કડક ઉઘરાણી કરવામાં આવી. શું બની હતી ઘટના? કોણે કર્યો હુમલો? કૌશલભાઈ સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે પાણવી ગામના 3 શખ્સો કાદરભાઈ માકડ, તેના પુત્રો અરબાઝ માકડ અને અકદાસ માકડ તેના ઘરમાં ઘૂસી આવ્યા, તેમના પર હુમલો કર્યો, કૌશલભાઈને મારામારી કરી અને ઈજાઓ પહોંચાડી, તેમજ ઘરમાં રાખેલા મોબાઈલ, દાગીના અને બાઇક મળી કુલ 1,00,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કૌશલભાઈને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા. છતાં મને અવારનવાર ધમકી ને અવારનવાર મારી પાસે દાહીના પૈસા એ લોકો પડાવે છે. ઘણા ટાઈમથી પૈસા પડાવી રહ્યા છે, બરાબર છે. અને આ વખતે મેં ચોખ્ખી ના પડી કે મારી પાસે કંઈ છે નહીં, હું તમારા ગામમાં આવીને તમને રૂબરૂ આવીને મળી જાઉં અને તમારા ગામના 5 વ્યક્તિને બોલાવી સાથે હું મિટિંગ કરું કે મેં તમને અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા, કેટલા રકમની લૂંટ ચલાવી. એટલે એ લોકો અત્યાર સુધી મુદ્દા માલ બધું જ અત્યારે લગભગ 91,00,000 રૂપિયાની આસપાસ લઈ ગયા છે, બરાબર છે. પોલીસને ફરિયાદ મળતા જ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસના આદેશ અપાયા છે. આ માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી અને પાણવી ગામમાંથી 3 આરોપી કાદરભાઈ માકડ, અરબાઝ માકડ અને અકદાસ માકડને પોલીસે ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી મોબાઈલ, મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી. ઝડપાયેલા આરોપીઓને પૂછપરછ કરતા તેમણે કૌશલભાઈ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા. પોતે વ્યાજે નહીં પરંતુ સંબંધના કારણે ધંધો કરવા માટે રૂપિયા આપ્યા હતા અને આપેલી રકમ પરત માંગતા તે પરત ન કરતા ખોટી લૂંટની ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો. એક ટીમ તપાસના કામે પોલીસ જે તે જગ્યાએ મોકલવામાં આવેલ અને તાત્કાલિક અસરથી આરોપી પકડાય એવા પૂરા પ્રયત્નો કરવામાં આવેલ. શા બાબતે લૂંટ કરવામાં આવી સાહેબ? વ્યાજનો મામલો નહીં, હાલમાં તપાસ ચાલુ છે. મામલો શું છે એ તપાસમાં આગળ જે રીતે ખુલશે એ પ્રમાણે આપને હું. તમામ આરોપીઓને પકડી લીધા છે? હા, ગઈ રાત્રિના 3-3 આરોપીઓને પકડી લીધેલ છે અને મુદ્દામાલમાં એક્ટિવા ગાડી અને મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં વધુ તપાસ ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઊંચા ટકે વ્યાજે રૂપિયા લીધા ત્યારબાદ અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે ફરી શહેરને એક વ્યક્તિ પર વ્યાજખોરોએ હુમલો કરી લૂંટ ચલાવી. જો કે હાલ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે, જેલ હવાલે મોકલી દેવાયા. આ કેસમાં ફરિયાદી કૌશલભાઈ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. એક સવાલ એ પણ છે કે તેમણે લીધેલા રૂપિયાનું માસિક વ્યાજ 1,00,000 જેટલું થાય છે તો ક્યાંથી ચૂકવતા હશે. સાથે જ બીજો સવાલ એ પણ થાય કે આરોપીઓએ ગુનો સ્વીકાર્યો નથી, ઉલટાના કૌશિકભાઈ પર આક્ષેપો કર્યા છે, ત્યારે સત્ય શું છે તે તો તપાસ બાદ જ સામે આવશે. ક્રિમિનલ માટે વિરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.